ગીર સોમનાથના ભાલકાતીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણને 1.25 લાખ ફૂલોથી શણગાર કરાયો. ગીર સોમનાથ જિલ્લાના ભાલકાતીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકાતીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. 1.25 લાખ વિવિધ પુષ્પો, લાઇટિંગ અને વિવિધ સુશોભનથી મંદિર તથા ગર્ભગૃહને જાજરમાન ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. દિવસ દરમિયાન ભક્તો કૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ પરિવાર વતી ચીફ એકાઉન્ટ અજયભાઈ દુબેએ વિશેષ મહાપૂજા કરી હતી. રાત્રે 12 વાગે કૃષ્ણની મહાઆરતી યોજાયેલ હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીએ અને જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ, મિશ્રી, પેંડા, ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાલકાતીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો લાહવો સોમનાથ ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ભક્તોએ ઘર બેઠા લીધેલ હતો. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. અહીંયા છો એ ભાલકાતીર્થ મંદિર કહેવાય છે, જે કૃષ્ણ પરમાત્માના અહીંયા બાણ લાગેલ શિકારી દ્વારા ભગવાનને જે બાણ લાગેલું હતું આદિકાળની અંદર, એ મુખ્ય જન્મ ભગવાનનું સ્થાન એ છે. અને ભગવાનનો આજે પવન પર્વ દિવસ છે, નંદ મહોત્સવ દિવસ છે, ભગવાન જન્માષ્ટમી મહોત્સવ છે. એ મહોત્સવ નિમિત્તમાં અહીંયા સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ પરમાત્માની મહાપૂજા કરેલી હતી, મહાઆરતી ભગવાનની કરેલી, નંદ મહોત્સવ કરેલો હતો અને લાખો શ્રદ્ધાળુ ભક્તો દેશ વિદેશથી આવી અહીંયા અને ભગવાનને ભગવાનનો નંદ મહોત્સવનો અહીંયા લાવી લીધેલો.